गुड मॉर्निंग बाळको, આજે આપણે ગણિત ભણીશું. તો બધા પોતાની ગણિત વર્ગખંડની નોટ કાઢી બતાવે ભાઈ. હવે આજે આપણે 1 થી 20 સુધી મેં તમને બધાને વચ્ચેની સંખ્યા લખાવી દીધી છે, બરાબર? તો આજે આપણે 21 થી ચાલુ કરીશું. તો ચલો નવા પેજ પર વચ્ચો વચ્ચ એક લીટી પાડી पाड़ी बताए भाई सरस बच्चों बहुत ये खेती पाड़ी લખ્યું બધાએ બગડ ચોગડ ચોવીસ. હવે આવ્યા આપણે બગડ પાછળ પચીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાગડ સત્યાવીસ. તો હવે કઈ લાઈન લખવાની ભાઈ? બગડ છગડ છવ્વીસ યાદ રાખવાનું. પચીસ પછી કઈ સંખ્યા આવે? બગડ છગડ છવ્વીસ, ત્રેવીસ પછી ચોવીસ, એકવીસ પછી બાવીસ. હવે બગડ સાતડ સત્યાવીસ, બગડ આઠડ અઠ્યાવીસ, બગડ નવડ ઓગણત્રીસ. ચલો લખ્યું બધાએ. હવે આવ્યું આપણે બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાછળ પચીસ, બગડ છવ્વીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાગડ સત્યાવીસ, બગડ આગળ અઠ્યાવીસ. તો જોતું જાણજો, એકવીસ પછી બાવીસ, ત્રેવીસ પછી ચોવીસ, પચીસ પછી છવ્વીસ, સત્યાવીસ પછી અઠ્યાવીસ, બાવીસ પછી ત્રેવીસ, ચોવીસ પછી પચીસ, છવ્વીસ પછી સત્યાવીસ, બગડ આગળ અઠ્યાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, તગડ બે ત્રીસ, તગડ એકડ એકત્રીસ, તગડ બગડ બત્રીસ, અને છે
तगड़ पाचे 35 खाली जगह तगड़ सातर 37 तगड़ सातर 37 खाली जगह तगड़ 39 तगड़ 39 खाली जगह 41 હવે આવશે તગડ બગડ 32 ખાલી જગ્યા 2 તગડા તગડ ચોગડ 34 તગડ ચોગડ 34 ખાલી જગ્યા તગડ છગડ 36 તગડ છગડ 36 ખાલી જગ્યા તગડ આગળ 38 તગડ આગળ 38 ખાલી જગ્યા ચોગડે નીચે 40 અને 40 ખાલી જગ્યા 42 ચલો આઠો લખી વાંચતા આપણે કરો લખી બધાએ ચલો તગડ એકડ 31 ની લાઈન આપણે બોલવાની તો તગડ એકડ 31 તગડ બગડ 32 બે તગડા 33 તો લાઈનમાં આવી ગયું 31 32 33 પછી બે તગડા 33 તો બે તગડા 33 પછી શું આવે તગડ ચોગડ 34 તગડ પાછળ 35 હવે 35 પછી તગડ છગડ 36 તગડ પાછળ 35 તગડ છગડ 36 તગડ સાતડ 37 જોઈ લેવાનું લાઈનમાં સરસ આવી જવું જોઈએ પછી તગડ સાતર 37 તો 37 પછી શું આવે ભાઈ 38 તગડ આઠ 38 તગડ 9 39 હવે આવ્યા તગડ 9 39 તો શું આવે ચોગડે મીંડે 40 ચોગડ એકડ 41 તગડ બગડ 32 તો બે તગડા 33 તગડ બગડ 32 બે તગડા 33 તગડ ચોગડ 34 તગડ છગડ 34 તગડ પાછળ 35 તગડ છગડ 36 તગડ છગડ 36 તગડ સાતર 37 તગડ આઠડ 38 તગડ આઠડ 38 તગડ નવડ 39 ચોગડે મોડે 40 હવે 40 પછી લખી લાગે તો ચોગડ એકડ 41 તો આ આપણી 31 થી 40 ની વચ્ચેની સંખ્યા થઈ ગઈ હવે કઈ લખવાની ભાઈ આપણે તો કે 41 થી 50 ચલો હવે આપણે લખીશું 41 થી 50 તો હું પહેલા લીટી પાડી લઉં હો ભાઈ નવા પેજ ઉપર વચ્ચોવચ એક લીટી પાડી તૈયાર રાખો પાડી લીટી ભાઈ ચોગડ નંબર 39
ચોગળ નવ વાર 49 ખાલી જગ્યા પાછળ એટલે 51 હવે ચોગળ બગડ 42 ખાલી જગ્યા 2 ચોગળા 44 બે ચોગળા 44 ખાલી જગ્યા ચોગળ છગળ 46 ચોગળ છગળ 46 ખાલી જગ્યા ચોગળ 48 ચોગળ 48 ખાલી જગ્યા પાંચડે મીંડે 50 અને પાંચડે મીંડે 50 ખાલી જગ્યા પાછળ બગડ 12 ચલો પહેલા બધા જ આ રીતે મારી જેમ લખી કાઢો લખ્યું બધાએ દેખાય છે ને ભાઈ બધાને ચલો હવે આપણે લખીશું વચ્ચેની સંખ્યા ચોગળ એકળ 41 ચોગળ બગડ 42 ચોગળ તગળ 43 બે ચોગળા 44 ચોગળ પાછળ 45 ચોગળ છગળ 46 થાય છે જોઈએ 41 42 43 43 44 45 45 46 47 સુડતાલીસ સુડતાલીસ ઓગણપચાસ અહીંયા આવશે ચોગળ 8 8 48 ચોગળ 9 8 49 પાંચડે ને મીંડે 50 પાંચડે એકડે 51 પછી ચોગળ બગડ 43 ચોગળ તગડ 43 બે ચોગળા 44 બે ચોગળા 44 ચોગળ પાછળ 45 ચોગળ છગળ 46 ચોગળ છગળ 46 ચોગળ 7 8 47 ચોગળ 8 8 49 ચોગળ 8 8 48 ચોગળ 9 8 49 પાંચડે મીંડે 50 પાછળે 50 પાછળે મીંડે 50 પાછળે પડે 51 પાછળ બગડ 22 આ તમે એવું કરજો બંને બાજુ લખી કાઢજો બરાબર બે વખત લખી કાઢજો ચલો લેસનમાં હું તમને એક જ વાર આપીશ પણ તમારે આ પેજ ઉપર એવું તો બે વાર લખી જઈ દેજો કેમકે આ જગ્યા ખાલી તમારે વેસ્ટ જ જશે તો હવે એકવાર આપણે બધા બોલી લઈશું બગડે વળે 21 બે બગડા 22 બગડ તગડ 23 બગડ ચોગડ 24 બગડ પાછળ 25 બગડ છગડ 26 બગડ 27 બગડ 28 બે બગડા 22 બગડ તગડ 23 બગડ છગડ 24 બગડ પાછળ 25 બગડ છગડ 26 મગર 7 8 27 મગર 8 28 મગર 9 29 તગડે મીંડે 30 હવે આપણે તગડે એકડેની લાઈન કરીશું તગડ એકડ 31 તગડ બગડ 32 બે તગડા 33 તગડ ચોગડ 34 તગડ પાછળ 35 તગડ છગડ 36 તગડ 7 37 તગડ 8 38 તગડ 9 8 39 ચોગડે 2 40 ફરી વાર તગડ બગડ 32 બે તગડા 33 તગડ ચોગડ 34
લેસન માં પણ તમારે એક જ વખત લખવાનું છે, બરાબર? બે વખત બે બાજુ એ લખવાનું. આ જ રીતે વચ્ચે લીટી પાડીને એક બાજુ 21, બીજી બાજુ 31, બીજા પત્તા ઉપર 41-50. તો ચલો લેસન લખી લો. આગળની સંખ્યા પણ હવે તો કરવાની છે, એ બધું જ તૈયાર કરીએ.